કહેવાય છે કે શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતા. શિક્ષકની શિક્ષાના કારણે સારા સમાજનું નિર્માણ થતું હોય છે. ત્યારે ડીસાની એક સરકારી સ્કૂલના શિક્ષકોએ એક 250 વર્ષ જૂની પ્રાચીન શાળાનું એવું નિર્માણ કર્યું છે કે વિદ્યાર્થીઓ ખાનગી શાળાના બદલે આ શાળામાં અભ્યાસ કરવાનો આગ્રહ રાખી રહ્યા છે. અને લાખો રૂપિયાની ફી વસૂલ કરતી ખાનગી શાળાઓને પણ આ શાળા અત્યારે ટક્કર આપી રહી છે. આ છે ડીસા શહેરમાં આવેલી સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલ. એસીડબ્લ્યુ હાઈસ્કૂલ તરીકે ઓળખાતી ડીસા નગરપાલિકા સંચાલિત આ શાળાની સ્થાપના બ્રિટિશ શાસન દરમિયાન વર્ષ 1853માં થઈ હતી. ગરીબોની તક્ષશિલા સમાન આ શાળાનો ઇતિહાસ ખૂબ જ સમૃદ્ધ ઇતિહાસ છે. કહેવાય છે કે આ શાળાની ખ્યાતિ ગુજરાતભરમાં નામના ધરાવતી હતી અને આ શાળામાં મોટા મોટા ઉદ્યોગપતિઓ અભ્યાસ કરીને દેશ વિદેશમાં ભારતનું નામ રોશન કરી ચૂક્યા છે. પરંતુ છેલ્લા કેટલાક દાયકાથી ભવ્ય ભૂતકાળ ધરાવતી આ શાળાની છબી શિક્ષકોના અભાવ અને ભૌતિક સુવિધાના અભાવે ખરડાઈ રહી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ શાળામાં આવેલા શિક્ષકોની મહેનતને પગલે એસએબલ્યુ હાઈસ્કૂલમાં આમૂલ પરિવર્તનો જોવા મળી રહ્યા છે. મોટાભાગે સરકારી શાળાઓની છબી સામાન્ય હોય છે અને વાલીઓ પોતાના બાળકોને સારું શિક્ષણ આપવા માટે ખાનગી શાળાઓની પસંદગી કરતા હોય છે. પરંતુ આ શાળાના અભ્યાસને જોતા વાલીઓની આ માન્યતા ખોટી સાબિત થઈ રહી છે. કારણ કે આ સરકારી શાળામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ બાળકોને ખાનગી શાળામાં અભ્યાસ કરવાને બદલે આ સરકારી શાળામાં અભ્યાસ કરવા માટે મોકલવાનો આગ્રહ રાખી રહ્યા છે. વિજ્ઞાન પ્રવાહના ઉચ્ચતર માધ્યમિક શાળામાં જી અને નીટની તૈયારી માટે ખાનગી શાળાઓ લાખો રૂપિયાની ફી વસૂલતી હોય છે અને તેમાં પણ મેરિટના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. જ્યારે ડીસાની આ સરકારી શાળાની વાત કરવામાં આવે તો આ શાળામાં વિદ્યાર્થીઓને વહેલા તે પહેલાંના ધોરણે પ્રવેશ આપવામાં આવે છે. આ ઉપરાંત આ શાળામાં ધોરણ 11-12ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ફીની વાત કરવામાં આવે તો આ શાળામાં વિદ્યાર્થીઓ પાસેથી વર્ષના 660 રૂપિયાની ફી લેવામાં આવે છે. જ્યારે સૌથી મોટી વાત તો એ છે કે આ શાળામાં વિદ્યાર્થિનીઓ પાસેથી કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. એટલે કે આ શાળામાં વિદ્યાર્થિનીઓને વિજ્ઞાન પ્રવાહમાં જીટ અને નીટનું કોચિંગ પણ નિઃશુલ્ક આપવામાં આવે છે. નબળામાં નબળા વિદ્યાર્થીઓને પ્રવેશ આપીને અભ્યાસ કરાવતી આ શાળા શિક્ષકોની ધગસ અને બાળકોને અભ્યાસ આપવાની લગનને પગલે અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યા બાદ પણ દર વર્ષે આ વિસ્તારના ટોપ 10 વિદ્યાર્થીની યાદીઓમાં સરકારી શાળાના 5-7 વિદ્યાર્થીઓ સ્થાન મેળવે છે. ત્યારે એક સરકારી શાળાને આજના હરીફાઈના સમયમાં પણ ખાનગી શાળાઓ કરતાં વધારે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની સંસ્થા બનાવવાનો ફાળો આ સરકારી શાળાના શિક્ષકોનો છે કે જેમના અથાગ પ્રયાસોથી એક સરકારી શાળા આજે આ વિસ્તારની તમામ ખાનગી શાળાઓને ન માત્ર ટક્કર આપી રહી છે પરંતુ આ શાળામાં પ્રવેશ મેળવવા માટે હોશિયાર વિદ્યાર્થીઓ પણ પડાપડી કરી રહ્યા છે. આ શાળા આ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપતા શિક્ષકો આ શાળાના વિકાસ માટે શું કહી રહ્યા છે તે સાંભળો. ડીસા ખાતે આવેલી અમારી સ્કૂલ એસીડબલ્યુ હાઈસ્કૂલ સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલ, જેની સ્થાપના 1853માં થયેલી છે, અંગ્રેજો વખતની સ્કૂલ છે, અંદાજે 250 વર્ષ જૂની સ્કૂલ છે. આ સ્કૂલ તેનો ભવ્ય ઇતિહાસ ધરાવે છે. દિનેશભાઈ અગ્રવાલ અને મહેશભાઈ ભણસાળી જેવા મોટા ઉદ્યોગપતિઓ આ સ્કૂલના વિદ્યાર્થીઓ છે. વચ્ચે કેટલાક સમય પહેલાં સ્ટાફની ઘટના કારણે અને ભૌતિક સુવિધાના કારણે ક્યાંક આને થોડું સ્કૂલને સહન કરવાનું આવ્યું હતું, પણ હવે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા અને નગરપાલિકાના સહકારથી અહીંયા તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ બની છે અને સ્ટાફની પણ સંપૂર્ણ ભરતી થઈ ગયેલી છે. માટે આ સ્કૂલ તેના ભવ્ય ભૂતકાળ તરફ હવે ફરી પાછી આગળ વધી રહી છે. વાત કરીએ 11-12 સાયન્સની, તો 11-12 સાયન્સની અંદર તમે જાણો છો એ પ્રમાણે વિદ્યાર્થીઓ જી અને નીટ માટે લાખો રૂપિયા ખર્ચેને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોમાં અને બીજે એડમિશન લેતા હોય છે, જ્યારે અમારી સ્કૂલ વિદ્યાર્થીઓ માટે બિલકુલ ફ્રી અને વિદ્યાર્થીઓ માટે છોકરાઓ માટે નોર્મલી ફી, છોકરીઓ માટે બિલકુલ ફ્રી, અને એની સાથે 11-12 સાયન્સ જી નીટ સાથે એમને તૈયારી કરાવડાવે છે અને સારામાં સારું રિઝલ્ટ આપે છે. 2010 પછી જો વાત કરીએ રિઝલ્ટ અંગેની, તો
टॉप 10 વિદ્યાર્થીઓમાંથી 5 થી 7 વિદ્યાર્થીઓ અમારી સ્કૂલના હોય છે. આ ચાલુ વર્ષની વાત કરીએ તો ચાલુ વર્ષે પણ ગુજકેટની અંદર અમારી શાળાની વિદ્યાર્થીની માળી સોનલ 106.25 માર્ક્સ સાથે ડીસા સેન્ટરમાં દ્વિતીય ક્રમે રહી છે. તો ટૂંકમાં અમારી સ્કૂલ ડીસા ખાતેની અને બનાસકાંઠા ખાતેની જે સારામાં સારી સ્કૂલો કહેવાય એ પૈકીની અમારી સ્કૂલ બની રહેશે એમાં જરાય સંદેહ નથી. જે રીતે ડીસાની એક સરકારી શાળાના શિક્ષકોએ આ શાળાને જે મુકામ પર પહોંચાડી છે તે ખરેખર પ્રશંસનીય છે. અને ગુજરાતમાં જો દરેક શાળાના શિક્ષકો જો વિદ્યાર્થીઓને લગન અને ધગસથી અભ્યાસ કરાવે તો વાલીઓ પાસેથી તગડી ફી વસૂલતી ખાનગી શાળાઓની હાટડીઓ બંધ થઈ જાય અને ગરીબ વિદ્યાર્થીઓને સરળતાથી સારું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે.